દોસ્તો કેમ છો બધા? આજે આપણે જઈ રહ્યા છીએ દીવની મુલાકાતે, અને આજે રસ્તામાં આપણને દેખાય છે ખુકરી જહાજ છે, જેનો ઉપયોગ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં થયેલો, અને આ જે પાણીમાં છે એ ફિરંગીઓએ બનાવેલી જેલ છે. અને આપણે હવે પહોંચી ગયા છીએ દીવના કિલ્લા ઉપર. આ દીવના કિલ્લાનો મેઇન ગેટ છે. અહીં અંદર જવા માટે કોઈ ટિકિટ છે નહીં, બિલકુલ ફ્રીમાં છે. અને કિલ્લો જોવા માટે તમારે મિનિમમ 2 થી 3 કલાકનો ટાઈમ લાગશે, એટલે જો તમે નિરાંતે આવો તો તમને વધારે મજા આવશે. અને બીજી જગ્યાઓ પણ છે, જેમ કે ગંગેશ્વર મહાદેવ મંદિર છે, બીચ છે 2-3. દીવ આવવા માટે અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ બધેથી ST બસ આવે છે, અને લક્ઝરી બસની બી સુવિધા છે. અમદાવાદથી રાજકોટથી પ્રાઇવેટ બસો બધી આવે છે. અને અહીંયા ઉતરવા માટે ઘણી બધી હોટલો છે, બધા બજેટની, સસ્તી મોંઘી બધી છે. અહીંયા ફોરેનર્સ બી બહુ આવે છે જોવા માટે કિલ્લો. તમને દેખાતું હોય છે કે દિવાલ ને બધું, કિલ્લો બહુ જૂનો છે, લગભગ 450 વર્ષ જેવું થયું છે. અને આજે આપણા સામે દેખાય છે પારસ પીપળાનું ઝાડ છે. ગામડાના લોકો આને ઓળખતા હોય છે. જેમ પીપળો આવે એવી રીતે પારસ પીપળો આવે. દીવ, દમણ અને ગોવા એ 1961માં આઝાદ થયું, એટલે કે આપણાથી 14 વર્ષ પાછળ આઝાદ થયું. દીવ એક ટુરિસ્ટ પોઈન્ટ છે. અને અહીંયા આ જે કિલ્લો છે એ ખૂબ મોટી જગ્યામાં બનાવેલો છે, એટલે ચાલતા ચાલતા થાકી જવાય એવું. આ કિલ્લો બિલકુલ દરિયાના કાંઠે બનાવેલ છે, અને આની ત્રણેય બાજુ દરિયો છે. જે આપણને સામે દેખાય છે એ જેલ છે. ત્યાં જવું હોય તો બોટથી જવું પડે. આપણી પાસે ત્યાં જવાનો ટાઈમ નથી અત્યારે, એટલે આપણે નથી જતા. સામે દેખાય છે ઘોઘલા બીચ છે, જે સામે કાંઠે આવેલું છે. દોસ્તો, હું છું સતીશ પટેલ, અને જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો, અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને અમારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આ દીવના કિલ્લામાં ઘણા બધા ફિલ્મના બી શૂટિંગ કરવામાં આવ્યા છે. હેરી બાવેચાના કયામત, બ્લેકમેલ વગેરે ફિલ્મોનું અહીંયા શૂટિંગ કરવામાં આવ્યું છે. અને આ કિલ્લો જોવા માટે ટાઈમ વધુ લાગે એમ છે, એટલે હું તમને અહીંયા વિડીયો કટ કરીને બતાવીશ, જેથી વિડીયો વધારે લાંબો ના થાય. અને અહીંયા બધા લોકોને ચાલવું ખૂબ પડે, તેથી થાકી જવાય કિલ્લો જોવા માટે. ને તમે આખા કિલ્લાને ચક્કર મારો એટલે ઘણું બધું વોકિંગ થતું હોય છે. ચાલો તો હું તમને હવે થોડું જલ્દી જલ્દીમાં બતાવીશ, અને આપણે વિડીયો જેમ બને એમ ટૂંકો થાય એવું ટ્રાય કરીશું. તો વિડીયો પૂરો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. અમે સવારમાં તુલસીશ્યામ દર્શન કરીને પછી અહીંયા આવ્યા છીએ, અને પૂરા પરિવાર સાથે આવ્યા છીએ. જોઈ શકો છો તમે, ખૂબ જ માણસો આવેલા છે. જે કિલ્લાને નુકસાન ખૂબ જ ઓછું થયું છે. હા, તમે જોઈ શકો છો ગેટ બી મોટા મોટા બનાવેલા છે, બધા અત્યારના જૂના ગેટ છે.
જુઓ આ બોર્ડમાં અહીંયા બધી માહિતી લખેલી છે, કિલ્લો કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો, અહીંયા કોનું કોનું આક્રમણ થયું અને કિલ્લાની ભૌગોલિક સ્થિતિ, દરવાજા, એ બધી માહિતી અહીંયા આપેલી છે. હવે આપણે અહીંયાથી થોડા આગળ જઈશું અને જોઈશું કિલ્લામાં બીજી કઈ કઈ વસ્તુઓ છે. જોઈ શકો છો કેટલું સરસ કામ કરેલું છે. અહીંયા કંઈક ઊંડું તળાવ જેવું બનાવેલું હોય એ ટાઈપનું બનાવેલું છે. દોસ્તો, અહીંયા કિલ્લો જોવા માટે ખૂબ જ ટાઈમ લાગે એવું છે, એટલે પૂરો ટાઈમ લઈને આવવું તો જ તમને મજા આવશે. જોઈ શકો છો અહીંયા ઘણી બધી તોપ છે. જો આપણને દેખાય છે બધી તોપ સમુદ્રની સાઈડમાં ગોઠવેલી છે જેથી કોઈ હુમલો ના કરી શકે. આ બી એક અલગ ટાઈપની તોપ છે. જ્યારે બી દીવ ફરવા આવો ત્યારે દીવની આસપાસના બી સ્થળ જોવા જેવા છે, જેમ કે તુલસીશ્યામ એ દીવથી 30 કિલોમીટર દૂર આવેલું છે, ગીરના જંગલમાં જ્યાં શ્યામ ભગવાનનું મંદિર છે અને ગરમ પાણીના કુંડ આવેલા છે. પછી દીવથી સોમનાથ બી 100 કિલોમીટરની આજુબાજુ છે, સાસણ ગીર છે. દીવ આવ્યા જોઈએ તો પછી તુલસીશ્યામ જોઈ લેવું વધુ સારું, કેમ કે અહીંયાથી નજીક છે અને જંગલની વચ્ચે છે. ત્યાં તમને ગરમ પાણીના કુંડ અને શ્યામ ભગવાનનું મંદિર છે અને જંગલની વચ્ચે છે એટલે તમને કુદરતી વાતાવરણમાં મજા આવશે. તડકો આજે બહુ છે અને ચાલતા ચાલતા થાકી જઈએ એટલે તડકો લાગે બી બહુ. આપણે અત્યારે ઉપર જઈએ છીએ એ દીવાદાંડી છે. જો આપણને દેખાય છે કે બધી બાજુ દરિયો છે, સિવાય કે જે આવવાનો રસ્તો છે એના સિવાયની 3 બાજુ છે ત્યાં બધે દરિયો છે. અને જે આ ઝાડ દેખાય છે એ પારસ પીપળાના ઝાડ બહુ છે અહીંયા દીવના કિલ્લામાં. અહીંયા બી તોપ છે, તોપ ચારે બાજુ લાગેલી છે. જો આ દીવાદાંડીની જે જગ્યા છે બહુ ઊંચી છે. હવે આપણે અહીંયા કંઈ જોવાનું હવે બાકી રહેતું નથી એટલે હવે આપણે જઈશું નાગવા બીચ સાઈડ. તો આપણે હવે નીકળીશું અહીંયાથી નાગવા બીચ જવા માટે. અહીંયાથી નજીક જ છે. આ દીવનું વિમાન સ્ટેશન છે. હવે આપણે નાગવા બીચ પહોંચી રહ્યા છીએ. અહીંયા નવી નવી સ્પોર્ટ્સ રાઇડો બી છે. આ આપણે પહોંચી ગયા છીએ નાગવા બીચ. જો બીચ ઉપર બહુ સંખ્યામાં લોકો છે,
અહીંયા એવી બાઈકોની રાઈડો બી છે અવેલેબલ, અને બલૂન બી છે. અહીંયા તમે જોશો કે ઘણા બધા લોકો નહાતા હોય છે, પણ અહીંયા નાવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે, અને ઘણીવાર અહીંયા પ્રતિબંધ બી હોય છે નાવાનો. જો આપણને દેખાય છે અહીંયા ઘણી બધી રાઈડો ચાલુ છે. આ હોકાનું ફ્રૂટ છે. દીવમાં અને દીવની આસપાસ હોકાના ફ્રૂટનું બહુ વાવેતર છે. આ હોકાનું ઝાડવું છે. ₹10 એક પીસ એવી રીતે વેચાતું હોય છે. હવે આપણે જઈ રહ્યા છીએ ગંગેશ્વર મહાદેવ મંદિર. આપણે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ મંદિર, જે નાગવા બીચથી નજીક જ છે. અહીંયા દરિયાનું પાણી આ શિવલિંગને અભિષેક કરે છે. જ્યારે જ્યારે ભરતી હોય છે ત્યારે આ જે શિવલિંગ છે ત્યાં અભિષેક થાય છે પાણીથી. તમે આ ગંગેશ્વર મહાદેવ મંદિરના ઘણા બધા વિડીયા સોશિયલ મીડિયામાં જોયા હશે. એ આ જગ્યા છે. દોસ્તો, હું છું સતીશ પટેલ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર અને કમેન્ટ જરૂર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.